નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ 1 વિષય ગણિત, એમાં પ્રકરણ 5 10-20 સુધીની સંખ્યા, એમાં આજે આપણે ભાગ 5નો અભ્યાસ કરવાનો છે. તો ભાગ 5માં આજે આપણે બાદબાકી શીખીશું. ગયા ભાગ 4માં આપણે સરવાળા શીખ્યા હતા, ખરું ને? તો દરેક વિદ્યાર્થી મિત્ર ચોપડીમાં પાના નંબર 86 ખોલે, પોતાની પેન્સિલ, રબર અને સંચો સાથે રાખે, બરાબર ને? કારણ કે આપણે ચોપડીમાં થોડું લખાઈએ છીએ જે તમારે તમારી નોટબુકમાં લખવાનું હોય છે. તો તમે અત્યારે ચોપડીમાં મારી સાથે લખશો, જે જોઈને તમારે નોટબુકમાં ઉતારવાનું છે, ખરું ને? તો ચાલો આપણે બાદબાકી શીખીએ, બરાબર ને? તો અહીંયા જુઓ, બાદબાકી એટલે શું? બાદ એટલે બાદ કરવું, બરાબર? તો આપણે આગળ શીખી ગયા છીએ બાદબાકીનું પ્રકરણ, બરાબર ને? તો આ બાદબાકીની નિશાની છે. આ રીતે હોય એટલે સમજી જવાનું કે આપણે બાદ કરવાના, મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલે બાદબાકી. તો જુઓ અહીંયા આગળ 7-4, અહીંયા શું આપ્યું છે? 7-4, બરાબર? તો આપણે અહીંયા શું કરવાનું છે? 7 છે એમાંથી કેટલા બાદ કરવાના છે? 4, બરાબર? તો આપણે અહીંયા આગળ પહેલાં 7 મીંડા કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, બરાબર? હવે એમાંથી કેટલા બાદ કરવાના છે, કેટલા ઓછા કરવાના છે? 4. તો આપણે અહીંયા આગળ 4 બિંડા કાપી નાખીશું. 1, 2, 3, 4. તો કેટલા રહ્યા? 1, 2 અને 3. તો 7માંથી 4 બાદ કરતા કેટલા રહે? 3 રહે. કેટલા રહે? 3. પછી આપણને જો આંગળીના વેઢા ગણીએ તો પણ ખ્યાલ આવે. પહેલાં આપણે 7 વેઢા ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા સુધી 7 થાય છે તો આપણે 4 કાઢી નાખીએ. 1, 2, 3, 4. આ 4 નીકળી ગયા. તો હવે બાકી રહ્યા એ આપણો જવાબ. તો કેટલા બાકી રહ્યા? 1, 2 અને 3. તમે આ રીતે પણ ગણી શકો છો, ખરું ને? ચલો આગળ. 2-2. તો જુઓ અહીંયા આગળ 2 તમે મીંડા કરો. 1, 2 અને આ 2 બાદ કરી નાખો તો બંને બાદ થઈ ગયા એટલે કશું વધે નહીં. તો કંઈ ના વધે. તો જવાબ શું આવશે? 0. શું જવાબ આવશે? 0. આગળ 9-8. 9-8. તો આપણે 9 મીંડા કરવાના અથવા આંગળીના 9 વેઢા ગણવાના. તો પહેલાં 9 મીંડા કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એમાંથી કેટલા બાદ કરવાના છે? 8. તો આપણે 8 મીંડા કાઢી નાખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો કેટલા બાકી રહ્યા? 1. 9માંથી 8 જાય એટલે 1 બાકી રહે. ચલો આગળ. અહીંયા આગળ 6-2 છે. શું છે અહીંયા આગળ? 6-2. તો આપણે 6 મીંડા કરીએ. 1, 2, 3, 4, 5, 6. એટલા બાદ કરીશું 2. 1, 2. કેટલા બાકી રહ્યા? 1, 2, 3, 4. 6માંથી 2 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 4. કેટલા રહે? 4. આગળ 8 છે. 8માંથી 4 જાય. જો આ આડી બાદબાકી છે, આ ઊભી બાદબાકી છે, બરાબર? આ આડા દાખલા કહેવાય, આ ઊભા દાખલા કહેવાય. તો 8માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 4. તો આપણે આંગળીના વેઢા પણ ગણી શકીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એમાંથી 4 બાદ કરીએ. 1, 2, 3, 4. તો કેટલા બાકી રહ્યા? 1, 2, 3, 4. તો 8માંથી 4 જાય તો 4 બાકી રહે. આગળ
છમાંથી પાંચ જાય તો કેટલા બાકી રહે? તો છ વેઢા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, એમાંથી કેટલા બાદ કરવાના છે? પાંચ. તો એક બે ત્રણ ચાર પાંચ, તો બાકી કેટલું રહ્યું? એક. કેટલા બાકી રહ્યા? એક. તો આપણે છમાંથી પાંચ બાદ કરીશું તો એક બાકી રહેશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ચાર છે, એમાંથી શું બાદ કરવાનું છે? શૂન્ય. પણ શૂન્યની કોઈ કિંમત હોય નહીં. તમારી પાસે ચાર ચોકલેટ હોય અને ચારે ચાર તમારી પાસે જ રહે, કોઈને તમે કશું જ આપતા નથી, તો બાકી કેટલી રહે? તો ચારની ચાર જ રહે. તો કોઈ પણ સંખ્યામાંથી શૂન્ય બાદ થાય તો જવાબ સંખ્યા પોતે જ આવે, કારણ કે તમે ચાર પેન્સિલ લઈને આવ્યા, બરાબર. હવે તમારી પાસે એક પણ પેન્સિલ ખોવાતી નથી, એક પણ પેન્સિલ તમે કોઈને આપતા નથી, તો તમારી કે પેન્સિલ તમારા કંપાસમાં કેટલી પેન્સિલ રહેશે? ચારની ચાર, બરાબર. તમે કોકને આપો છો, ખોવાઈ જાય છે, તો એક જતી રહે, તો ત્રણ રહે, બરાબર ને. પણ તમારી પાસે ચારે ચાર પૂરી છે, એક પણ ખોવાતી નથી, એક પણ કોઈને આપતા નથી, તો તમારી પાસે ચારની ચાર કંપાસમાં પેન્સિલ રહે. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જુઓ. હવે આ એક આજે દાખલા હતા એ એકલી સંખ્યાવાળા હતા, એટલે કે એકથી નવ સુધીની સંખ્યાવાળા. હવે આ દાખલા છે એમાં તમારે દસથી વીસ સુધીની સંખ્યાની બાદબાકી આવશે, બરાબર. એટલે તમારે જુઓ, કશું ગભરાવાની જરૂર નથી. અહીંયા આગળ સત્તર ઓછા પાંચ છે, સત્તરમાં એક દશક સમાયેલા છે અને સાત એકમ. શું સમાયેલું છે? સાત એકમ. તો આપણે અહીંયા દસ લખી નાખીએ. જો અહીંયા દસ કેળાની લૂમ આપી છે અને સાત છૂટા આપ્યા છે, સાત એકમ છે ને, એટલે સાત છૂટા આપ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત, બરાબર. તો અહીંયા આગળ બાદબાકીમાં શું છે? સત્તર ઓછા પાંચ, તો દસ તો આખા ને આખા જ રહેશે, કારણ કે સાતમાંથી તો પાંચ બાદ થાય ને વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે સાત પેન્સિલ હોય અને તમે કોઈને પાંચ આપી દો તો તમારી પાસે કેટલી રહે? બે. એવી જ રીતે જુઓ, અહીંયા આગળ સત્તર કેળા છે, એમાંથી પાંચ તમારે કોઈને આપવાના છે, તો બાકી કેટલા રહેશે? તો આપણે પાછળ એકમ સાત છે, એમાંથી પાંચ એકમ બાદ કરીશું. તો એક બે ત્રણ ચાર પાંચ, તો કેટલા બાકી રહ્યા? એક અને બે. તો અહીંયા બે લખી નાખીશું અને દશક તો આખાને આખા. તો સત્તર કેળામાંથી તમે પાંચ કેળા કોઈને આપો છો તો તમારી પાસે બાર કેળા બાકી રહે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. હવે જુઓ અહીંયા આગળ પંદર છે અને અહીંયા આગળ પંદરમાંથી ચાર બાદ કરવાના છે. તો એક દશક તો આખી છે જ, બરાબર, અને પાંચ બીજા મીંડા કરી નાખીએ. એક બે ત્રણ ચાર પાંચ, બરાબર. હવે એમાંથી કેટલા બાદ કરવાના છે? ચાર. પાંચમાંથી કેટલા બાદ કરવાના છે? ચાર. તો આપણે ચાર કાઢી નાખીએ. એક બે ત્રણ ચાર, તો કેટલું રહ્યું? એક. કેટલા બાકી રહ્યા? એક. તો આપણે અહીંયા જવાબમાં લખી નાખીશું એક, અને આ દશકનો એક તો આવશે જ. તો પંદરમાંથી ચાર જાય તો કેટલા બાકી રહે? અગિયાર. કેટલા બાકી રહે? અગિયાર, ખરું ને. અથવા તો તમે પંદર આંગળીના વેઢા પણ ગણી શકો છો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. તો એમાંથી તમારે કેટલા બાદ કરવાના છે? ચાર. એક બે ત્રણ ચાર, પછી બાકી કેટલા રહેશે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. પંદરમાંથી ચાર જાય તો અગિયાર રહે, બરાબર ને. જુઓ અહીંયા આગળ સત્તર છે, તો આપણે અહીંયા આગળ દસ અને સાત એકમ. તો એકમના આપણે મીંડા કરી દઈશું. એકમ જેટલા શું કરવાના? મીંડા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત, અને એમાંથી કેટલા બાદ કરવાના છે? બે. એક બે, તો બાકી કેટલા રહ્યા? એક બે ત્રણ ચાર પાંચ. તો અહીંયા આગળ પાંચ મૂકી દેવાનો અને દશકનો એક આગળ આવી જશે, એટલે સત્તરમાંથી બે જાય તો કેટલા બાકી રહે? પંદર. સત્તરમાંથી બે જાય તો પંદર બાકી રહે. આગળ બારમાંથી એક જાય તો કેટલા બાકી રહે?
તો આપણે એક દશક અને બે એકમ, એકમના મીંડા કરીએ આપણે, બરાબર ને? તો એમાંથી એક બાદ કરવાનો છે, તો એકમનું બેમાંથી એક જાય તો એક રહે, કેટલા રહે? એક. તો અહીંયા એક લખ્યો અને દશકનો એક આપણે મૂકી દીધો, બરાબર ને? તો બારમાંથી એક જાય તો આપણી પાસે અગિયાર રહે. ચલો આગળ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ શું છે? અઢાર ઓછા આઠ, તો દસ તો અઢારમાં દસ સમાયેલા છે, આખા જ છે. આઠમાંથી આઠ જાય તો શું બાકી રહે? તો આપણે ગણીએ, આઠ એકમના મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એમાંથી આઠ બાદ કરી નાખીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો કશું બાકી રહે નહીં. આઠમાંથી આઠ જાય તો શૂન્ય રહે, કેટલા રહે? શૂન્ય. અને દસના દસ એટલે કે દસે દસ, અઢારમાંથી આઠ જાય એટલે દસ જ બાકી રહે. આ જે દશક હતો એટલું જ બાકી રહે. સમજણ પડી? કારણ કે અહીંયા કશું જ છે નહીં, બરાબર ને? ચલો આગળ. સત્તર ઓછા પાંચ, તો આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા કે સત્તર કેળા હતા, એમાંથી પાંચ કોઈને આપ્યા. તો સત્તરમાં એક દશક હતો અને બીજા સાત એકમ હતા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એમાંથી પાંચ એકમ આપણે બાદ કરીએ. એક બે ત્રણ ચાર પાંચ, તો કેટલા બાકી રહે? એક અને બે, કેટલા બાકી રહે? બે. તો આપણે પાછળ બે એકમ મૂકી દઈએ અને દશકનો એક તો આગળ મૂકીએ છીએ આપણે, ખરું ને? ચલો આગળ. અગિયાર ઓછા એક, તો આપણે એક દશક છે અગિયારમાં અને એકમ કેટલા છે? એક, બરાબર. તો અહીંયા આગળ એકમાંથી એક, આ એકમાંથી એક એકમમાંથી એક એકમ જાય એટલે શું થઈ જાય? કશું ના રહે. તો અગિયારમાંથી એક જાય એટલે દસ, અથવા તો આપણે બોલીએ છીએ ને દસ ને એક અગિયાર, બરાબર. તો દસમાં એક ઉમેરીએ ત્યારે અગિયાર થાય. હવે એક આપણે શું બાદ, શું કરવાનું છે? બાદ. અગિયારમાંથી શું બાદ કરવાનું છે? એક, એટલે શું રહેશે? દસ. ચલો અહીંયા આગળ ચૌદમાં, ચૌદમાં એક દશક અને ચાર એકમ સમાયેલા છે, બરાબર ને? તો દશકનો એક તો આવે જ, ખાલી ચારમાંથી આપણે ત્રણ બાદ કરીએ. એક બે ત્રણ ચાર, બરાબર. એમાંથી આ ત્રણ બાદ કરી દઈએ તો બાકી કેટલા રહે? એક જ. તો અહીંયા આગળ ચૌદમાં એક દશક અને ચાર એકમ, બરાબર. એમાંથી કેટલા બાદ કરવાના છે? ત્રણ. એક બે ત્રણ, તો બાકી કેટલા રહ્યા? એક. તો આપણે એક લખી દઈશું અને દશકનો એક તો મૂકવાનો જ છે, બરાબર. અહીંયા આગળ જુઓ, બાર ઓછા ચાર, બરાબર. તો અહીંયા આગળ પાછળની સંખ્યા, જે એકમની સંખ્યા છે એ નીચેની સંખ્યા કરતાં નાની છે, એટલે આપણે પહેલાં બાર મીંડા કરી દઈએ, અથવા તો બાર બેઠા ગણી દઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, એમાંથી કેટલા બાદ કરવાના છે? ચાર. એક બે ત્રણ ચાર, બાકી કેટલા રહ્યા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બારમાંથી ચાર જાય તો આઠ બાકી રહે. તમે જવાબો મારી સાથે જ લખતા રહેજો. અને હું જે આ મીંડા કરું છું એ તમારે ચોપડીમાં નથી કરવાના, તમારે પૂરું પેજ રાખવાનું સાથે અને એમાં તમારે મીંડા કરવાના છે, કારણ કે ચોપડી તમારી ગંદી થાય જો તમે આ રીતે કરો તો. હું તો તમને સમજણ પડે એટલા માટે તમને ચોપડીમાં સમજાવું છું મીંડા કરીને, ખરું ને? ચલો આગળ. તેર ઓછા એક, તેર ઓછા એક, તો તેર છે એમાંથી તમે કોઈને કશું જ આપતા નથી. તો મેં તમને હમણાં આગળ શીખવાડ્યું ને કે કોઈ પણ રકમમાંથી શૂન્ય બાદ થાય તો સંખ્યા પોતે જ જવાબ આવે, તો તેરના તેર જવાબ આવશે. ચલો આગળ. આ ઊભી બાદ બાકી આવી, આપણે આ ગણીએ, આડી બાદ બાકી હતી, આ ઊભી. સત્તર ઓછા ચાર, સત્તર ઓછા ચાર, બરાબર. તો સાતમાંથી ચાર બાદ કરવાના છે, તો આપણે સાત મીંડા કરીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એમાંથી કેટલા બાદ કરવાના? ચાર. એક બે ત્રણ ચાર, તો કેટલા બાકી રહે? એક બે ને ત્રણ, તો ત્રણ મૂકવાના અને અહીંયા આગળ એક મૂકવાનો.
18 ઓછા 3 તો એમ આપણે એકમ પાછળ 8 છે અને અહીંયા આગળ 3 છે તો આપણે 8 વેઢા ગણીએ 1 2 3 4 5 6 7 અને 8 એમાંથી 3 બાદ કરીએ 1 2 ને 3 તો બાકી કેટલા રહ્યા 1 2 3 4 5 તો આપણે અહીંયા 5 મૂકી દઈએ અને આ દશકનો એક તો છે એ મૂકવાનો હોય છે બરાબર ને એક તો દશક આખે આખા નીચે મૂકી દેવાના તો 18માંથી 3 જાય તો 15 રહે હવે જુઓ અહીંયા આગળ 15 ઓછા 5 છે એમાં એક દશક છે 5 એકમ છે તો 5 એકમમાંથી 5 એકમ જાય તો અહીંયા આગળ 0 રહે જુઓ અહીંયા આગળ 5 મીંડા કરીએ 1 2 3 4 5 એમાંથી 5 બાદ કરી દઈએ 1 2 3 4 5 તો કશું રહે નહીં એટલે 0 કહેવાય અને 1 ના 1 અહીંયા મૂકી દઈએ તો 15માંથી 5 જાય તો કેટલા રહે 10 રહે જુઓ અહીંયા આગળ 19 ઓછા 8 તો 19માં એકમ કેટલા છે 9 તો 9 એકમમાંથી નીચેના 8 એકમ બાદ કરવાના તો 9 મીંડા કરીએ આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 તો એમાંથી કેટલા બાદ કરવાના છે 8 તો 1 2 3 4 5 6 7 અને 8 બાકી કેટલા રહે 1 કેટલા બાકી રહે 1 અને આ એક દશકનો એક તો મૂકી દેવાનો બરાબર હવે જુઓ અહીંયા આગળ 4 છે એમાંથી 4 બાદ કરી દઈએ 1 2 3 4 એમાંથી કેટલા બાદ કરવાના છે 4 1 2 3 4 તો કેટલા બાકી રહે કશું નહીં તો 0 અને દશકનો એક તો મૂકવાનો જ છે એટલે 14માંથી 4 બાદ કરીએ તો 10 રહે આગળ હવે જુઓ અહીંયા 13 છે એમાંથી કેટલા બાદ કરવાના છે 6 તો આપણે પહેલાં 13 મીંડા કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એમાંથી કેટલા બાદ કરવાના 6 તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અને 7 કેટલા બાકી રહે 13માંથી 6 જાય તો 7 બાકી રહે અથવા તો આંગળીના વેઢા ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એમાંથી કેટલા બાદ કરવાના છે 6 તો 1 2 3 4 5 6 આ 6 જાય તો આ 1 2 3 4 5 6 અને 1 7 કેટલા બાકી રહે 7 13માંથી 6 જાય તો 7 બાકી રહે હવે આપણે વ્યવહારિક દાખલા જોઈએ આ જે આવું લખેલું હોય ને એને વ્યવહારિક દાખલા કહેવાય તો આપણે આગળ શીખી ગયા ને સરવાળામાં એ રીતે બાદબાકીમાં કરવાના છે ચલો સોહનની મમ્મી બજારમાંથી 9 કેળા લાવી કેટલા કેળા લાવી 9 કેળા એટલે આ રીતે આપણે પેન્સિલથી લીટી કરી દેવાની એટલે આપણે દાખલા ગણવામાં સરળતા રહે એ તેમાંથી 4 કેળા સોહનને આપ્યા કેટલા આપ્યા સોહનને 4 કેટલા કેળા આપ્યા 4 હવે તેમની પાસે કેટલા કેળા બાકી રહે જો બાકી રહે એવો શબ્દ આવે ને તો બાદબાકી કરવાની આપણે સરવાળામાં કુલ શબ્દ આવતો હતો તો સરવાળા કરતા હતા બાકી રહે એટલે એ બાદબાકી કહેવાય બરાબર ને તો સોહનની મમ્મી કેટલા કેળા લાવી હતી 9 કેળા લાવ્યા હતા એમાંથી 9 4 કેળા સોહનને આપ્યા કેટલા આપ્યા 4 4 કેળા સોહનને આપ્યા હવે 9માંથી 4 જાય તો 1 2 3 4 5 6 7 8 9 તો એમાંથી 4 જાય 1 2 3 4 તો બાકી કેટલા રહે 1 2 3 4 5 કેટલા બાકી રહે 5 કેટલા બાકી રહે 5 5 કેળા બાકી રહ્યા બરાબર જુઓ અહીંયા થોડું તમને ઝાંખું દેખાય છે બરાબર ને હું અહીંયા આગળ પેનથી નીચે દાખલો ગણું છું જે તમારે જોઈને તમારે નોટબુકમાં લખવાનો છે રકમ લખી અને દાખલો ગણવાનો બરાબર ને ચલો અહીંયા આગળ ધ્યાન આપજો સોહનની મમ્મી કેટલા કેળા લાવી હતી 9 કેટલા કેળા લાવી હતી 9 કેળા લાવ્યા હતા
તેમાંથી સોહનને કેટલા આપ્યા? 4 કેળા. કેળા સોહનને આપ્યા. તો હવે એમની પાસે કેટલા કેળા બાકી રહ્યા? 5. બરાબર. તો જવાબમાં તમારે લખવાનું, અહીંયા જવાબ કરીને લખવાનું કે 5 કેળા બાકી રહ્યા. બરાબર. આ રીતે તમારે તમારી નોટબુકમાં દાખલો ગણવાનો અને પરીક્ષામાં પણ આ રીતે જ ગણવાનો, આ બધું લખવાનું, નહીતર માર્ક્સ તમારા કપાઈ જશે. ચલો, રહીમ પાસે 8 ફૂલ હતા. કેટલા ફૂલ હતા? 8 ફૂલ. તેમાંથી 3 ફૂલ ફૂલદાનીમાં મૂક્યા. કેટલા ફૂલ મૂક્યા? 3 ફૂલ. કેટલા ફૂલ મૂક્યા? તગડે 3 ફૂલ. તેની પાસે કેટલા ફૂલ વધ્યા? જો વધ્યા, બાકી રહ્યા, આવો શબ્દ આવે ને, એટલે એ બાદબાકીના દાખલા કહેવાય. બરાબર. ચલો, તો આપણે અહીંયા એનો દાખલો ગણીએ. દાખલા નંબર 2. રહીમ પાસે કેટલા ફૂલ હતા? 8 ફૂલ હતા. એમાંથી કેટલા ફૂલ એણે ફૂલદાનીમાં મૂક્યા? 3. કેટલા ફૂલ મૂક્યા? 3 ફૂલ ફૂલદાનીમાં મૂક્યા. તો બાકી કેટલા રહ્યા? 8માંથી 3 જાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એમાંથી 3 કાઢવાના છે, 1, 2, 3. તો બાકી કેટલા રહ્યા? 1, 2, 3, 4 અને 5. તો એની પાસે કેટલા બાકી રહ્યા? 5 ફૂલ બાકી રહ્યા અથવા વધ્યા. જવાબમાં લખીશું આપણે જવાબ કરીને કે 5 ફૂલ રોહન પાસે અથવા તો રોહન પાસે વધ્યા, અથવા તો 5 ફૂલ વધ્યા એમ લખશો તો પણ ચાલશે. બરાબર ને. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં દાખલો ગણવાનો છે. બરાબર. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? અને પરીક્ષામાં પણ આ રીતે જ તમારે દાખલા ગણવાના છે. હવે આવા જ દાખલા આપણે થોડા બીજા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવા દાખલા પૂછાય છે અને દાખલાના 2 માર્ક હોય છે. જો તમે આ રીતે દાખલાનો જવાબ આ બધા જે આવું લખશો નહીં તો તમારા માર્ક કપાઈ જશે, ખરું ને? તો આ રીતે લખવાનું રાખવાનું છે આપણે. બરાબર ને. તમે ડાયરેક્ટ આ રીતે બાદબાકી કરી દેશો તો તમારા માર્ક્સ સાચો દાખલો હશે તો પણ કપાઈ જશે. તો આપણે જે ચોપડીમાં વ્યવહારિક દાખલા શીખ્યા 2, એવા બીજા આપણે અહીંયા થોડા જોઈ લઈએ. ચલો, એક ચબૂતરામાં 9 કબૂતર હતા. ચબૂતરું એટલે શું? તો જ્યાં પક્ષીઓ ચણવા આવે છે અને જ્યાં દાણા નાખે છે ગોળ ગોળ, બરાબર, એને ચબૂતરું કહેવાય. તો ચબૂતરામાં 9 કબૂતર ચણતા હતા. તેમાંથી 7 કબૂતર, કેટલા કબૂતર? 7 કબૂતર ઉડી ગયા. હવે ચબૂતરામાં કેટલા કબૂતર બાકી રહ્યા? 9 કબૂતર ચણતા હતા, એમાંથી 7 કબૂતર ઉડી ગયા. બરાબર. તો બાકી કેટલા રહ્યા? 2. કેટલા બાકી રહે? 9 હોય એમાંથી 7 ઉડી જાય, તો 7 પછી 9, 8 અને 9. કેટલા બાકી રહે? 2. તો 2 કબૂતર બાકી રહ્યા. જવાબ કરીને લખવાનું કે 2 કબૂતર બાકી રહ્યા. ચલો, દાખલા નંબર 2. મગનભાઈ ની થાળીમાં 8 લાડુ હતા. કેટલા લાડુ હતા? 8. તેમાંથી તે 5 લાડુ ખાઈ ગયા. કેટલા લાડુ ખાઈ ગયા? 5 લાડુ. હવે તેમની થાળીમાં કેટલા લાડુ બાકી રહ્યા? તો 8 હતા. અહીંયા આપણે લખવાનો દાખલો કે 8 લાડુ હતા. લાડુ કેટલા હતા? 8. 5 લાડુ ખાઈ ગયા, તો 8 ઓછા 5. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને
8, એમાંથી કેટલા ખાઈ ગયા? 5. તો 1, 2, 3, 4 અને 5, તો બાકી કેટલા રહ્યા? 1, 2 અને 3, કેટલા બાકી રહ્યા? 3. તો 8માંથી 5 જાય તો 3 બાકી રહે. કેટલા લાડુ બાકી રહ્યા? 3 બાકી રહ્યા, બરાબર ને? તો અહીંયા જવાબમાં લખવાનું કે 3 લાડુ બાકી રહ્યા. થાળીમાં કેટલા બાકી રહ્યા? 3 લાડુ બાકી રહ્યા, બરાબર. આ રીતે તમારે જવાબ લખવાનો. ચલો આગળ, દાખલા નંબર 3. પ્રિયા પાસે 6 બોલપેન હતી, તેમાંથી તેણે 3 બોલપેન નીમાને આપી. પ્રિયા પાસે કેટલી બોલપેન બાકી રહી? તો 6 બોલપેન હતી પ્રિયા પાસે, એમાંથી એણે કેટલી આપી? 3. કેટલી આપી? કોને આપી? નીમાને. તો 3 બોલપેન નીમાને આપી, તો બાકી કેટલી રહી? 3. તો આપણે લખવાનું અહીંયા આગળ કે પ્રિયા પાસે 3 બોલપેન બાકી રહી. જવાબ કરીને લખવાનું કે 3 બોલપેન બાકી રહી, બરાબર. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો તમારે તમારું આજનું લેસન જોઈ લો. બાદબાકીનું હેડિંગ આપી અને તમારી ચોપડીમાં જોઈ અને આ રીતે 4 આડા દાખલા છે, 3 ઊભા છે, પછી અહીંયા આગળ પણ 4 છે. આ બધા દાખલા પાના નંબર 86, પાના નંબર 87, બરાબર ને? આ દાખલા તમારે તમારી નોટબુકમાં ઉતારવાના છે. તમારે આ રીતે મીંડા કરવાના નથી, ખાલી તમારે દાખલા જોઈ અને તમારી નોટબુકમાં ઉતારી દેવાના, બરાબર. અને આ વ્યવહારિક દાખલા પણ તમારે આ રીતે લખીને ઉતારવાના છે, બરાબર. રકમ લખવાની અને આ રીતે દાખલો ઉતારવાનો, આ રકમ લખવાની અને આ રીતે દાખલો ઉતારવાનો નોટબુકમાં, બરાબર. ચલો આગળ, બીજા તમને આજે મેં વ્યવહારિક દાખલા શીખવાડ્યા એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના, બરાબર ને? જુઓ, તમને લખવામાં ઉતાવળ ન થાય તો તમારા મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેનને કહેવાનું કે તમને આ તમારી નોટબુકમાં ઉતારી દે. પછી તમારે આજે જવાબ છે એ તમારે જાતે ગણીને લખવાના છે, ખરું ને? તો હું તમારે તમારા નોટબુકમાં લખવા માટે આ પેજ થોડી વાર માટે રાખું છું, બરાબર. તો તમારે તમારી નોટબુકમાં ઉતારી લેવાનું, બરાબર. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં ફરી મળીશું. તો આપણે અહીંયા આગળ ભાગ 5 બાદબાકી પૂર્ણ કરી, બરાબર ને? તો મેં તમને જે લેસન કીધું છે તમારે તમારી નોટબુકમાં ઉતારવાનું છે. ભાગ 6 આપણે આવતા પીરિયડમાં શીખીશું. ચલો આવજો.